नमस्कार विद्यार्थी मित्रों, कम्युनिकेबल डिजीज एटले के प्राइमरी हेल्थ केर नर्सिंग पेपर नंबर 3 में कम्युनिकेबल डिजीज अपने आगे जुया। कम्युनिकेबल डिजीज में अपने इंट्रोडक्शन केटले टर्मिनोलॉजी अनी घना बधा रोगों जोया, जेमा डिप्थेरिया, पर्टुसिस, मीजल्स, मम्स आवा रोग अपने जोया। त्यार पछी आपणे वारफरती एक एक जे कम्युनिकेबल डिजीज छे ते जोशुं, साथे साथे आपणे कंट्रोल अने इरेडिगेशन वच्चेनो तफावत पण याद राखशुं। तो तमाम मित्रोने नम्र विनंती छे कि वीडियो पूरेपूरो निहाळजो, जोजो, जरूर पड़े त्यां कॉमेंट करजो। कॉमेंट लखवामां आप घणा आळसू छो, इवन धो जो वीडियो गमो होय तो लाइक करवामां पण घणा बधा आळसू छो, तो अवश्य वीडियो लाइक करजो। आपणे आगळ कम्युनिकेबलमां डिजीज जोईए तो चिकन पॉक्स वायरस थी थतो एक रोग छे, वेरिसोला वायरस तरीके ओळखाय, जेमां शरीर पर ताव अने मिजल्स नी जेम रेशिस निकळे, फोली फोली निकळे। आनुं मुख्य कारण ह्यूमन हर्पीस वायरस छे। ह्यूमन हर्पीस वायरसने लीधे चिकन पॉक्स थई शके छे। શિયાળાની ઋતુમાં જોવા મળે, ગીચ વસ્તીમાં જોવા મળે અને નાના બાળકોમાં વધુ જોવા મળે। હાઉ ટુ સ્પ્રેડ ઇટ, ફેલાવાના રસ્તાઓ, તો દર્દીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય, દર્દીના ઠામ વાસણ એટલે કે ફોમાઇટ, લિનન વગેરેને અડવાથી, ડ્રોપલેટ ઇન્ફેક્શન ઘણી વખત છે કુદરસ દ્વારા જંતુઓ બહાર આવે, માતાનો ચેપ બાળકને ઘણી વખત લાગી શકે અને ઇન્ફેક્ટેડ મટીરિયલ દ્વારા। ઇન્ક્યુબેશન પીરિયડની વાત કરીએ તો 14-21 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય ચિકન પોક્સનો। ચિહ્નો લક્ષણો જોઈએ તો તાવ આવે, કમરમાં દુખાવો થાય, ઠંડી લાગે, એનોરેક્સિયા એટલે કે ખાવાનું ભાવે નહીં, તાવ આવ્યા બાદ 24-48 કલાકમાં શરીર પર દાણા નીકળે, રેશિસ જોવા મળે, દાણા ચહેરા અને હાથના હાથ પગ કરતા ટ્રંક એટલે કે ધડ અને છાતીમાં વધારે હોય। જ્યારે મિજલ્સમાં છે તો દાણા છે એ ચહેરાથી શરૂ થાય, દાણામાં ચોખ્ખું પ્રવાહી હોય। ટ્રીટમેન્ટ સારવાર, કોઈ પણ વાયરલ ડિઝીઝ હોય તો એની કોઈ સ્પેસિફિક સારવાર હોય નહીં, જેવી રીતે હાલમાં અત્યારે કોરોનાની મહામારી છે તો કોરોનાની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોય નહીં, કોઈ સ્પેસિફિક ડ્રગ્સ હોય નહીં, માત્ર અગમચેતી, સાવચેતી અને ઇમ્યુનિટી પાવર એ જ એની દવા છે। આમાં પણ કોઈ ચોક્કસ દવા હોતી નથી, પરંતુ કોમ્પ્લિકેશન ન થાય તે માટે સારવાર ખૂબ જ જરૂરી છે। દાણામાં ખંજવાળ ઓછી કરવા માટે ટેલ્કમ પાવડર કે બોરિક એસિડનો ઉપયોગ કરી શકાય। નવશેકા પાણીમાં હાથ બોળી શકાય, દાણા સુકાઈ ગયા બાદ પીપી લોશન વડે બાથ આપી શકાય, કારણ કે જે રેસિસ છે, જે રેસિસના ભીંગડા છે એ ખૂબ જ ઇન્ફેક્ટેડ હોય તો પીપી લોશન વડે બાથ આપી અને એમને ડિસઇન્ફેક્ટ કરવા જોઈએ। જો દુખાવો થતો હોય અને ઊંઘ ન આવતી હોય તો દુખાવા માટે એનાલ્જેસિક અને ઊંઘ માટે સેડેટિવ પણ આપવા જોઈએ, જરૂર પડે તો એન્ટીબાયોટિક્સ આપવી જોઈએ। પ્રિવેન્શન અને કંટ્રોલ જે મિજલ્સ માફક જ આપણે નિધિ કરવાની છે, નોટિફિકેશન, આઇસોલેશન, ડિસઇન્ફેક્શન, હેલ્થ એજ્યુકેશન અને ઇમ્યુનાઇઝેશન। વેક્સિનેશનમાં ચિકન પોક્સની વેક્સિન આવે છે, સલામત છે અને અસરકારક પણ છે। ત્યાર પછીનો નવો ડિઝીઝ છે અને ઇન્ફ્લુએન્ઝા। ઇન્ફ્લુએન્ઝા એવો શબ્દ આપણે વારંવાર વાપરતા હોય, ઇન્ફ્લુએન્ઝા
એટલે શરદી ઉધરસ પણ ઘણા બધા ઇન્ફ્લુએન્ઝાના વાયરસ હોય, ઘણા બધા મ્યુટેડ વાયરસ પણ હોય, ઇન્ફ્લુએન્ઝાના ગ્રુપના જ બધા વાયરસ હોય, સ્વાઇન ફ્લુ, સાર્સ, બર્ડ ફ્લુ, કોરોના, આ બધા એક એક પ્રકારના ઇન્ફ્લુએન્ઝાના જ ગ્રુપના સમૂહના વાયરસ છે. તો જોઈએ ઇન્ફ્લુએન્ઝા, આ એક રાઇનો ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય, યાદ રાખજો, રાઇનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ અને બી થતો ભિન્ન પ્રકારનો અને લક્ષણો ધરાવતો રોગ છે. તાવ, ઉધરસ, નાક વળવું, માથામાં દુખાવો થવો થોડા દિવસ રહે. દુનિયાના તમામ દેશોમાં ફેલાયેલો, ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં વધુ જોવા મળે. તો ઇન્ફ્લુએન્ઝા મોટા ભાગે દુનિયાના દરેક દેશોમાં જોવા મળેલ છે. દરેક દેશોમાં જુદું જુદું સંક્રમણ હોય, જુદા જુદા વાયરસની પેટર્ન હોય. કારણો ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય છે, કોઈ પણ ઉંમરે થાય છે, ગમે તેને ગમે ત્યારે ગમે તેટલી વાર થઈ શકે છે. એવું નથી કે શરદી એક વખત થઈ તો પછી શરદી માટેની ઇમ્યુનિટી આવે, ફરી પાછી થાય. કોઈ પણ એલર્જીક કન્ડિશનમાં થઈ શકે, કોઈ પણ ના વ્યક્તિના સંપર્કમાં આવવાથી તાત્કાલિક થઈ શકે. વસ્તુની વસ્તીની જ્યાં ગીચતા વધુ હોય ત્યાં જોવા મળે. શિયાળાની સિઝનમાં વધુ જોવા મળે. પશુ પક્ષીઓ દ્વારા પણ આ ફેલાઈ શકે, બોવાઇન હોય, એવિયન હોય. હાઉ ટુ સ્પ્રેડ ઇન્ફેક્શન ઓફ ઇન્ફ્લુએન્ઝા, ચેપ ફેલાવાના રસ્તાઓમાં ડ્રોપલેટ એટલે કે શ્વાસોશ્વાસ મારફતે, એકદમ નજીક વાતો કરતા, ઉધરસ ખાતા કે કોઈ પણ સ્પ્લિટ બહાર થૂંકતા પણ થાય. ચેપી વ્યક્તિના કપડાં, રૂમાલ કે વસ્તુઓના સંપર્કમાં આવવાથી એટલે કે ફોમાઇટ દ્વારા પણ થઈ શકે. ઇન્ક્યુબેશન પીરિયડ ખૂબ જ ટૂંકો હોય છે, 18 થી 72 કલાકમાં જ આપણે એક વખત કોઈ શરદી ઉધરસવાળી વ્યક્તિને સંપર્કમાં આવીએ તો લગભગ થોડાક સમયમાં જ શરદી થઈ જાય છે. ઠંડી લાગે, તાવ આવે, ઉધરસ આવે, છીકો આવે, હાથ પગ દુખે, અશક્તિ અને નબળાઈ જણાય, ગળામાં દુખાવો થાય, અવાજ ફરી જાય અને ઘણી વખત ન્યુમોનિયા પણ થઈ શકે. આ છે એમના ચિહ્નો લક્ષણ. અહીં પણ સારવાર કોઈ સ્પેસિફિક હોતી નથી, લક્ષણો, ચિહ્નો અને લક્ષણોના આધારે સારવાર કરવાની હોય છે. જો દુખાવો હોય તો એનાલ્જેસિક દવાઓ આપવાની હોય છે, તાવ હોય તો પેરાસિટામોલ, ઉધરસ માટે એક્સપેક્ટોરન્ટ અને કોડિન જેવી દવાઓ આપવાની હોય છે. જો ઉધરસ વધુ હોય અને સાથે તાવ હોય તો એન્ટીબાયોટિક્સ પણ આપવું જોઈએ. બેન્ઝોઇન ઇન્હેલેશન કે વિક્સનો નાશ આપવાની સલાહ આપવી જોઈએ. પૂરતી ઊંઘ અને આરામ કરવાથી ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે. પ્રિવેન્શન અને કંટ્રોલમાં જોઈએ તો પ્રિવેન્શન અને કંટ્રોલમાં આઇસોલેશન, તો થોડા સમય માટે આઇસોલેટ રાખવી જોઈએ. જો બાળકો સ્કૂલમાં જતા હોય તો સ્કૂલમાં પણ રજા લેવી જોઈએ. ડિસઇન્ફેક્શનમાં દરેક મટીરિયલ્સનો બરાબર ડિસ્કાર્ડ કરવો જોઈએ. હેલ્થ એજ્યુકેશન, છીક કે ઉધરસ ખાતી વખતે મોઢે રૂમાલ રાખવો જોઈએ. દર્દીની વસ્તુઓનો ઉપયોગ સાજા માણસે ન કરવો જોઈએ. તાત્કાલિક તાવ અને ઉધરસ સાથે હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વધુ ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. સ્વચ્છતા જાળવવી જોઈએ, જ્યાં ત્યાં થૂકવું જોઈએ નહીં. સારવાર કરનારે પણ મોઢે માસ્ક બાંધવું જોઈએ. ને રોગનો ફેલાવો કેવી રીતે થાય તેની જાણકારી આપવી જોઈએ. ઇમ્યુનાઇઝેશન, તો આપણા દેશમાં આ રોગનો એટલે કે ઇન્ફ્લુએન્ઝાનું ઇમ્યુનાઇઝેશનનો ખૂબ જ ઉપયોગ ઓછો થાય છે. કોમ્પ્લિકેશનમાં જો શરદી ઉધરસ ભારે હોય તો ન્યુમોનિયા થઈ શકે, ક્રોનિક બ્રોન્કાઇટિસ, ઘણી વખત લંગ્સ એબ્સેસ અને મસ્ટોડાઇટિસ પણ થઈ શકે. તો આ હતું ઇન્ફ્લુએન્ઝા, અને ઇન્ફ્લુએન્ઝા એ રાઇનો વાયરસ, યાદ રાખવાનું છે, રાઇનો વાયરસથી થાય. ઇન્ક્યુબેશન પીરિયડ ખૂબ ટૂંકો હોય, 18 થી 72 કલાકનો જ હોય. ત્યાર પછી છે અગત્યનું અને ખૂબ જ ઘાતક એવો, એ છે સ્વાઇન ફ્લુ. જેવી રીતે બર્ડ ફ્લૂની હાલમાં દહેશત છે એવી રીતે એક વખત
સ્વાઇન ફ્લૂએ પણ હાહાકાર મચાવેલો હતો અને સ્વાઇન ફ્લૂથી આપણે થોડી થોડી હર્ડ ઇમ્યુનિટી આપણે થઈ ચૂકેલા છીએ અને સાથે સાથે થોડો માનસિક પણ સ્વાઇન ફ્લૂ વિશે આપણે જાણી અને તૈયાર થયા છીએ. આ એક H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થતો રોગ છે. યાદ રાખવાનું છે, ખાસ સ્વાઇન ફ્લૂ ઘણી વખત આપણને વાયરસનું નામ પૂછે છે, તો H1N1 થી થાય. 2009માં વર્ષનો વૈશ્વિક રોગ એટલે કે પાન્ડેમિક રોગ હતો. વિશ્વના ઘણા બધા દેશોમાં આ રોગ જોવા મળેલ હતો. સૌ પ્રથમ એપ્રિલ 2009માં આ વાયરસ શોધેલો હતો. એપ્રિલ 2009માં આ વાયરસની શોધ થઈ હતી. એવિયન એટલે કે પક્ષી, ડુક્કર કે મનુષ્યમાં આ વાયરસનું સંમિશ્રણ હતું, તમામનું જનીનનું જે સંમિશ્રણ હતું. તો આપણે અહીંયા યાદ રાખવાનું છે H1N1 વાયરસ. કારણો, H1N1 વાયરસ કોઈ પણ ઉંમરે થઈ શકે, ગમે તેટલી વાર થઈ શકે, વસ્તીની ગીચતા હોય ત્યાં થાય, શિયાળામાં વધુ જોવા મળે. પણ હવે તો અત્યારે લગભગ મોટા ભાગે મ્યુટેશન વાયરસનું થયેલ છે, કોઈ પણ સિઝનમાં જોવા મળે છે, પશુ પક્ષીઓ દ્વારા થાય. હાઉ ટુ સ્પ્રેડ ઇન્ફેક્શન, તો શ્વાસોશ્વાસ મારફતે, એકદમ નજીકથી વાતો કરતા, ચેપી વ્યક્તિના કપડાં, રૂમાલ કે વસ્તુના સંપર્કમાં આવવાથી, ચેપી વ્યક્તિ પોતાનું નાક છીંકી અને જ્યાં ત્યાં અડી હોય અને એવી જગ્યાએ તંદુરસ્ત વ્યક્તિનો સંપર્ક થાય, તો વધુ ભીડભાડવાળી જગ્યાએ કે જ્યાં લોકો વધુ સંપર્કમાં આવતા હોય, બેંક, પોસ્ટ ઓફિસ, એટીએમ, હોસ્પિટલમાં જે સીડીનો રવેશ કઠોળો હોય તેવી જગ્યાએ ચડીએ, લિફ્ટમાં, લિફ્ટ બટનમાં, ડોરબેલ ના હેન્ડલમાં, આવી બધી જગ્યાએથી જેવી રીતે કોરોનાના વાયરસ આપણને અત્યારે હાલમાં આપણે જે કંઈ માહિતી મેળવીએ છીએ, એવી જ રીતે સ્વાઇન ફ્લૂનું ઇન્ફેક્શન પણ લાગી શકે. ઇન્ક્યુબેશન પીરિયડ ખૂબ જ ટૂંકો છે, 18 થી 72 કલાકનો છે, શરદી, ઉધરસ અને ઇન્ફ્લુએન્ઝાની જેમ જ. ચિહ્નો લક્ષણોમાં ઠંડી લાગે, તાવ આવે, ઉધરસ, છીંક, હાથપગમાં દુખાવો થાય, ખૂબ જ અશક્તિ અને નબળાઈ, ગળામાં દુખાવો થાય, અવાજ ફરી જાય. ઘણી વખત આમાંથી ન્યુમોનિયા થઈ શકે છે, ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પડે અને પેશન્ટને વેન્ટિલેટર પણ રાખવો પડે. આના માટે કોઈ સ્પેસિફિક સારવાર હતી નહીં, પરંતુ ઘણા સંશોધનો બાદ જોખમી જૂથો માટે જે એન્ટીવાયરલ જૂથની દવા, એમાં એસેટામિવિર અને ઝનામિવિર જેવી દવાઓ આપવામાં આવે છે. ટેમીફ્લુ એ ખૂબ અસરકારક દવા સ્વાઇન ફ્લૂ માટે છે. સ્વાઇન ફ્લૂની જે લોકો સ્વાઇન ફ્લૂના દર્દી સાથેના સીધા સંપર્કમાં હોય તેમને વેક્સિન પણ આપવામાં આવે. તાવ માટે પેરાસિટામોલ, ઉધરસ માટે એક્સપેક્ટોરન્ટ એટલે કોડિન જેવી દવાઓ, એન્ટીબાયોટિકમાં એજિથ્રોમાઇસિન એટલે કે ટેમીફ્લુ આપવામાં આવે, બેન્ઝોઇન ઇન્હેલેશન, વિક્ષનો નાશ, આરામ કરવાની સલાહ. કંટ્રોલ અને પ્રિવેન્શન ખૂબ જ અગત્યનો છે. અવારનવાર પરીક્ષામાં તમને પૂછે કે તમારા વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના એક સાથે ઘણા બધા દર્દીઓ જોવા મળેલ છે, તો આવી વખતે તમે ANM તરીકે શું સંભાળ, કેવી રીતે એનો અટકાવ કરશો? તો આઇસોલેશન શરૂઆત થશે નોટિફિકેશનથી. તો નોટિફિકેશનમાં ઉપલા અધિકારીને જાણ કરવાની, આટલા પેશન્ટ છે, આ ઉંમરના પેશન્ટ છે, આ વિસ્તારના પેશન્ટ છે અને આટલી એની સિવિયારિટી છે, આટલી એની ફ્રિકવન્સી છે. તો આ બધી જ માહિતી ભેગી કરી અને ઉપલા અધિકારીને જાણ કરવાની, આટલી ટીમની જરૂર પડશે, આટલા વાહનની જરૂર પડશે. ત્યાર પછી જે આપણને પેશન્ટ જોવા મળે એ પેશન્ટને આઇસોલેશન એટલે કે હોમ આઇસોલેશન રાખો,
એમને સમજણ આપો કે અલગ અલાયદા રૂમમાં રહો, બાળકોને સ્કૂલે જવાની છુટ્ટી આપો. ડિસઇન્ફેક્શન, દર્દીએ ઉપયોગમાં લીધેલ તમામ મટીરિયલનું ડિસઇન્ફેક્શન કરવું, કોઈ પણ વસ્તુ વાપરવી નહીં, સૂર્યપ્રકાશમાં દરેક વસ્તુ રાખવી, હેલ્થ એજ્યુકેશન, છીંક કે ઉધરસ ખાવતી વખતે મોઢે રૂમાલ રાખવો, દર્દીની વસ્તુઓનો ઉપયોગ ન કરવા માટે સમજાવવું, તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, સ્વચ્છતા જાળવો, જ્યાં ત્યાં થૂંકો નહીં, નાક છીંકવું નહીં, માંસા આહાર શક્ય હોય ત્યાં સુધી બંધ કરો, ચેપી ડુક્કર કે પક્ષીના મૃતદેહને ખાડામાં દાટી દો કે બાળી દો. સારવાર કરનારે પીપીઈનું ફૂલ ફોર્મ યાદ રાખજો, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ. અત્યારે પીપીઈ ખૂબ જ અગત્યનું છે, પીપીઈનો ઉપયોગ કરવો, લોકોને રોગના ફેલાવાની જાણકારી આપવી, ઇમ્યુનાઇઝેશનમાં રસી ઉપલબ્ધ છે અને સિંગલ ડોઝમાં રસી આવે છે, જે લોકો સ્વાઇન ફ્લૂના દર્દીના સીધા સંપર્કમાં આવે તે લોકો માટે રસી ઉપલબ્ધ છે. તો અહીં આપણે ત્રણ ડિઝીઝ જોયા, ત્યાર પછીનો ડિઝીઝ છે ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ, એટલે કે કમળો, જે આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. તો આપણે સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા, સ્વાઇન ફ્લૂ તમને ખ્યાલ છે H1N1થી થાય, ઇન્ફ્લુએન્ઝા એ રાઇનો વાયરસથી થાય. ત્યાર પછી છે ચિકન પોક્સ, તો વેરીસોલાથી થાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો જોજો, વિડીયોને આપના મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.